बनासकांठा जिल्लानी धानेरा विधानसभा बैठक पर सिंचाईना पाणीनी मांगणीने लईने राजकारण छेल्ला 15 वर्षथी खेलाई रह्यु छे। विचारवा जेवी तो ए वात छे के धानेरा वती कोंग्रेस भाजप बन्ने धारासभ्य द्वारा पाणीनी रजूआत करी होवा छतां पण आ दिन सुधी धानेरा मत विस्तारना खेडूतो पशुपालकोना हितमां सरकारने निर्णय नथी लीधो। बनासकांठा जिल्लाना धानेरा विधानसभा बैठकमां धानेरा ते दांतीवाड़ा तालुकाना गामोनो समावेश थाय छे, जेमां सौथी वधारे सिंचाई अने पीवाना पाणीनी समस्या वच्चे गुजरान चलावता होय तो ते धानेरा तालुकाना मतदारो छे। धानेरा तालुकानो मुख्य व्यवसाय खेती अने पशुपालनो छे। जो के छेल्ला 15 वर्षथी धानेरा तालुकामां पाणीना अभावना कारणे खेती तेमज पशुपालनो व्यवसाय मरण पथारीए छे तेम कहीए तो खोटुं नथी। धानेरा मत विस्तारनी मुख्य अने महत्वनी रजूआत होय तो ते सिंचाईना पाणीनी छे, જેને લઈને ધાનેરા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય રજૂઆત કરી ચૂક્યા છે। જિલ્લાના વહીવટીતંત્રથી લઈને વિધાનસભા સુધી ધાનેરા તાલુકામાં સિંચાઈના પાણીની સુવિધાઓ મળે તે રજૂઆત થઈ ચૂકી છે। જો કે ધાનેરા મત વિસ્તારના મતદારોને હજુ સુધી પાણીના સંકટ સમયે સરકાર તરફથી લાભ મળ્યો નથી। આમ કહી શકાય કે ધાનેરા તાલુકાની નેતાગીરીમાં દમ નથી। વર્ષ 2012થી વિધાનસભાની ચૂંટણી હોય કે પછી વર્ષ 2017ની બંને ચૂંટણીમાં નેતાઓએ સિંચાઈના પાણીના નામે વોટ માગ્યા છે અને જીત પણ મેળવી છે, પરંતુ પરિણામ એ જ રણસમૂહ। ધાનેરા તાલુકો જ્યારે આ વર્ષે પણ એકમાત્ર સિંચાઈના પાણીની મામલે ચૂંટણી પ્રચાર શરૂ થઈ ગયો છે। હવે જોવાનું એ છે કે આ વખતે ધાનેરા મત વિસ્તારના મતદારો કોના પર ભરોસો કરે છે અને પોતાનો કિંમતી મત આપે છે। જે પ્રમાણે વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં મત મેળવવા માટે ઉમેદવારો સિંચાઈના પાણીના મુદ્દાને આગળ કર્યો છે, એ જ મુદ્દો ગત 2017ની વિધાનસભાની ચૂંટણીમાં પણ રહ્યો હતો। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માવજીભાઈ દેસાઈએ ઉમેદવારી પત્ર ભરી મુખ્ય જરૂરિયાત સિંચાઈના પાણીની છે તે સમસ્યા પર કામ કરવાનું જણાવ્યું હતું। દ્વારા અને અમો સૌ કાર્યકર્તાઓ આવનારા સમયની અંદર ધાનેરાની અંદર જે પણ વિકાસ માટેના કામો બાકી છે એ કામો સત્વરે સૌ સાથે રાખી પૂરા કરી અને આ વિસ્તારની અંદર વિકાસમાં ખેડૂતો માટે અને એ બધા કામો પૂરા કરીશું અને સૌથી પહેલાં પહેલી પ્રાયોરિટી ધાનેરા માટે પાણીની છે, એ પાણીની પ્રાયોરિટી વિશેષ લઈ અને પાણીનો જલ્દીથી જલ્દી ધાનેરાની અંદર ખેડૂતોને ઉપયોગમાં આવે એ રીતના કામો અમે સૌ સાથે રાખી કરીશું। અસ્તુ ભારત માતા। જો કે માવજીભાઈ દેસાઈની વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં હાર થઈ હતી અને કોંગ્રેસ પક્ષના ઉમેદવાર નથાભાઈ પટેલ વિજેતા બન્યા હતા। સતત 5 વર્ષ સુધી ધાનેરા મત વિસ્તારમાં ધારાસભ્ય તરીકેની કામગીરી કરનાર નથાભાઈ પટેલે વિધાનસભા સુધી સિંચાઈના પાણી માટે રજૂઆત કરી હતી। સરકારમાં આંદોલન કરવામાં આવ્યું અને આંદોલનના ભાગરૂપે સરકારે ખાતરી આપી હતી અને ખાતરીના ભાગરૂપે અમને 5 કરોડની બજેટમાં જોગવાઈ પણ કરવામાં આવી હતી કે સર્વે કરી અને પાણી આપવામાં આવશે। 5 કરોડ રૂપિયા સર્વે કર્યાના પૈસા 2 વર્ષથી બજેટમાં આવ્યા પણ એનો સર્વે થયું છે કે કેમ એ સરકારને મારી વિનંતી છે અને મેં સરકાર શ્રીમાં કાગળ લખ્યો ત્યારે મને જણાવવામાં આવ્યું હતું કે તમે નર્મદા નદીના કમાન્ડ એરિયામાં આવતા નથી, માટે આ વાત નર્મદા નદીના કમાન્ડ એરિયામાં પણ લેવામાં આવે અને આ પ્રજાને પાણી આપવામાં આવે એવી મારી વિનંતી છે। બીજો જે જૂના જમાનામાં આ વિસ્તારને પૂર્વના ભાગને પાણી આપવા માટે કડાના અપર કેનાલમાંથી કર્માવત તળાવમાંથી મુક્તેશ્વર ડેમ મારફત પાલનપુર દોતીવાડા વડગામ અને ધાનેરાથી પાણી અપાઈ શકાય તેવી યોજના હતી, એ યોજનાને જીવંત કરવામાં આવે અને ફરીથી એના ઉપર ધ્યાન આપવામાં આવે તો આ વિસ્તારને પાણી મળી શકે તેમ છે। બંને ઉમેદવારોને તમે સાંભળ્યા, રજૂઆત માત્ર હતી તો તે સિંચાઈના પાણીની હતી। ભારતીય જનતા પાર્ટીમાંથી ગુજરાત સરકારમાં મંત્રી પદ પર રહેનાર પરમતભાઈ પટેલ અને શંકરભાઈ ચૌધરી સુધી પણ ધાનેરાના રાજકીય નેતા અને પ્રજાની રજૂઆત પહોંચી છે, જેમાં વર્ષ 2017માં ધાનેરા ખાતે આવેલા પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરીએ જાહેર સભાનું સંબોધન કરતા ધાનેરા તાલુકાની સિંચાઈની માંગ પૂરી કરી હોવાનું જણાવ્યું હતું। પણ તમારા જનપ્રતિનિધિઓની જે લાગણી છે એ તમારી લાગણી છે, સરકાર પણ આ દિશાની અંદર સંવેદનાપૂર્વક ખેડૂતોના હિત માટે વિચાર કરી રહી છે। નેનાવાની જે આપણી કેનાલ સુજલમની વધારવા માટેની જે તમારી માગણી છે વધારવા માટેની જોગવાઈ આ વખતે કરી લીધી છે અને એટલા પૂરતો અટકતું નથી।
આપણા ઉપરવાસની અંદર પણ આપણા ડેમો ભરવા માટેનું પણ સર્વે કરવાનું જોગવાઈ આ વખતે 600 લાખ રૂપિયાની જોગવાઈ કરી છે. સર્વે કરવા માટેની વ્યવસ્થા કરો તો જે બનાસકાંઠા જિલ્લાનો ભાગ જે ધાનેરાનો હોય, દાંતીવાડાનો હોય, ડીસાનો હોય, વડગામ પાલનપુરનો હોય, અમીરગઢનો હોય, તો આ બધા વિસ્તારોમાં પાણી ક્યાંથી લાવીને કઈ રીતે નાખી શકાય અને ધરતીમાં કઈ રીતે ઉતારવું, તો એના માટેની સર્વે માટેની જોગવાઈ પણ આ વખતના બજેટમાં આપણી સરકારે કરી છે. એટલે આ ખેડૂત મિત્રોની વચ્ચે જે વાત મારે કરવાની હતી તો તમને બધાને આ બાબતમાં જાણકારી આપું છું. નેતાભાઈ હવે ના કહી દીધું હોય ચાલે ને, તમે તમારા વતી આવી ગયું ને. જો કે વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં શંકરભાઈ ચૌધરીની હાર થઈ અને ધાનેરા મત વિસ્તારની રજૂઆતની પણ હાર થઈ. યોજના મંજૂર થયા બાદ કામ ન થયું એ પણ સાંભળો. વર્ષ 2018માં શંકરભાઈએ ફરી શું કહ્યું હતું? જવું પડે અને બીજું પાણી બહારથી લઈને નાખવું ફરજિયાત છે. જો બહારથી પાણી જો આ વિસ્તારમાં નહીં નાખીએ તો આજે નહીં તો કાલે આખા વિસ્તારને હિજરત કરવી પડે એવી સ્થિતિ થશે. એટલે શરૂઆતના તબક્કે ગયા વર્ષે તો રાજ્ય સરકારમાં આ વિસ્તારમાં દાંતીવાડા હોય, અહીંયા રેલ નદીનો વિસ્તાર હોય, ક્યાંયથી શીકુ નદીનો હોય કે કર્માવત હોય, અહીં પાણી ગમે ત્યાંથી બહાર લાવી શકાય એના માટેનું સર્વે કરવા માટે રાજ્ય સરકારમાં ધારાસભ્ય તરીકે મંત્રી તરીકે હતો ત્યારે 500 લાખ રૂપિયા એ વખતે જોગવાઈ, એનું સર્વે કરીને ક્યાંથી પાણી લાવી શકાય એની બજેટમાં જોગવાઈ એ ટાઈમે કરી છે. પણ એ ટાઈમે કરેલું કામ એનું સર્વેનું તબક્કાવાર આગળ વધ્યું હતું. હવે કેટલું વધ્યું હશે, વચ્ચે મારે પેલી ના પાણીની પાઇપ નીકળતી હોય વચ્ચેથી એક પાઇપ નીકળી જાય એવું થયું છે. સમજ્યા તમે? કામ તો હાથ ઉપર લીધું હતું, હેન્ડાડ્યું હતું ત્યાં સુધી, પણ વચ્ચેથી આમ પાઇપો નાખીને છેક પાણી લેતા હોય ને વચ્ચેથી એક પાઇપ કાઢી નાખે ને એવી સ્થિતિ થઈ છે. પણ એટલે આજે પ્રત્યક્ષ ત્યાં આગળ બેસીને જાતે કરીએ કાંઈ એવું નથી, પરંતુ ખેડૂતો અને પશુપાલકો માટે મને લાગે છે કે આ ધરતીનો સંતાન તરીકે આપણને ભગવાને જે બુદ્ધિ શક્તિ આપી છે તો કંઈ આ વિસ્તાર માટે આપતા જઈએ અને એટલા માટે ફોલોઅપ કરવાનું કામ હાથ ઉપર લીધું છે કે રૂપિયા જેટલા ત્યાં આગળ છે તેનું સર્વેનું કામ પણ ઝડપી ઝડપી ચાલુ થાય. ધાનેરા મત વિસ્તારમાં સિંચાઈના પાણીની સમસ્યાનું કોણ નિવારણ લાવે તે સમજાતું નથી, પરંતુ જે પ્રમાણે પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે તેની સાથે ધાનેરાના વેપાર ધંધા પર વ્યાપક અસર થઈ છે. ધાનેરા સંવાદદાતાએ ધાનેરા શહેરમાં વર્ષોથી વેપાર સાથે સંકળાયેલા વેપારી આગેવાનો સાથે મુલાકાત લઈ ધાનેરાના વેપારીની હાલની પરિસ્થિતિ જાણી હતી. ધાનેરા શહેરમાં છેલ્લા 40 વર્ષથી કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા આસનદાસ ઠક્કરે ધાનેરાની બજારને નજીકથી જોઈ છે. પાણી વગર ધાનેરાના ખેડૂતોની આર્થિક સ્થિતિ નબળી પડી છે. ત્રીજા ભાગનો વેપાર હવે ધાનેરામાં થાય છે, જેનું કારણ સિંચાઈના પાણીની સમસ્યા છે. ખેડૂત ઉપર ચાલે છે, ખેડૂતની વ્યવસ્થા પણ એવી ખરાબ થઈ ગઈ છે, એનું કોઈ આધાર નથી રહ્યું. એનું કારણ શું, કયા રાજકારણ છે એમાં ભાગ ભજવે છે, એ આખું બંધ કરાવી નાખ્યું છે. એના કરતાં એના ઉપર ખેડૂતો ઉપર ધ્યાન આવે તો વધારે વિકાસ થાય. કદાચ સિંચાઈના પાણીની વ્યવસ્થા થઈ જાય તો કેવી પરિસ્થિતિ? થોડાના સારામાં સારું, જેવું સુધી પાણીની વ્યવસ્થા નહીં થાય ત્યાં સુધી અહીંયા ધાન્યના વિકાસ થાય નહીં. તે સરકારે એનું કોઈ ધ્યાન આવે તો સારું. કાપડ, કિરિયાણું, કટલરી, બધા કાપડ ધંધા વેપાર બિલકુલ બંધ થઈ ગયા. રૂપિયા 4 ના ધંધા છે. સરકાર સાથે સર્વે કરે તો માનવું પડે કે ધાન્યના કેટલું વિકાસ કરતું હતું, જેની જગ્યાએ 4 ના રહ્યું છે. તમારી દ્રષ્ટિએ છેલ્લા 15 વર્ષથી સિંચાઈના પાણીની માંગ થાય છતાં સંતોષાતી નથી, શું કહેવું? એનું કારણ શું છે? સરકાર શ્રી કેના આધાર કરે છે? જો પાણીની વિકાસ કરે તો બધા કરતાં સારું. પાણીની જ્યાં સુધી વિકાસ, બધી જગ્યાએ પાણીનો વિકાસ આવ્યું છે, દાદાને કેમ બાકાત લાગ્યું છે? એનું કારણ શું એ ખબર પડતી નથી. તો એના માટે કોઈ રસ્તો કરે તો બધા કરતાં સારું. ધાનેરાના ગંજ બજાર રોડ પર છેલ્લા 35 વર્ષથી દુકાન ચલાવતા કાંતિભાઈ મહેશ્વરી સાથે પણ આજના વિશેષ અહેવાલ બાબતે મુલાકાત કરી વાસ્તવિકતા જાણવાનો પ્રયત્ન કર્યો હતો. કાંતિભાઈના જણાવ્યા અનુસાર ધાનેરાનો વેપાર ઉદ્યોગ માત્ર ખેત પર આધારિત છે. જો કે પ્રશ્નોનો નિકાલ નહીં આવે તો આવનારા સમયમાં ધાનેરા શહેરના વેપાર માટે વિકટ સમય આવે તેમ છે. ખેડૂતોના કરોડો રૂપિયા બોરવેલ પાછળ ખર્ચ થાય છે, જેના થકી ખેડૂતો પાયમાલ બની રહ્યા છે. શું નામ છે? શું વેપાર કરો? કેટલો વર્ષનો? કાંતિભાઈ મહેશ્વરી,
અને 1998થી હું મૈસુર જનરલ સ્ટોર્સ ગંજ રોડ ઉપર છે અંબિકા શોપિંગમાંથી ચલાવું છું અને મારા ફાધર 1985થી વેપાર બિઝનેસમાં છીએ જમીન સમાજ. અચ્છા, એક પ્રશ્ન ખાલી એટલો જ છે કે કદાચ સિંચાઈના પાણીની વ્યવસ્થા થઈ જાય ધારેરાની, તો વેપારીની દ્રષ્ટિએ તમે કેવું ધારણા જોવા માગો છો? બહુ સરસ પ્રશ્ન છે તમારો. તો હું ખાલી તમને એટલો કહેવા માગું કે 1990થી જ્યારે વેપાર કરીએ ને ત્યારે રાયડાની ટોટલ માર્કેટમાં જે આવતો ને માલ એની લાઈનો લાગતી, થાવર સુધી લાઈનો લાગતી, ટ્રેક્ટરની લાઈનો લાગતી, અને હાલે લાઈન જોઈએ તો લાઈનો બધી પૂરી થઈ ગઈ. ધંધા વેપાર તૂટી, બિલકુલ ભાંગી તૂટી ગયા. વેપારીઓ અહીંથી હિજરત કરી અને શિફ્ટ થઈ રહ્યા. અમારા સમાજના લગભગ ખાસા બધા વેપારીઓ અહીંથી હિજરત થઈ અમદાવાદ, સુરત, નવસારી અને ઘણા બધા નોકરી કરવા જતા રહ્યા, કારણ કે ધંધા નથી અને એ ધંધામાં અહીં પડતો નથી એટલે લોકો અહીંથી ભાગવા માંડ્યા. અને જે તમે પ્રશ્ન કરો કે જો પાણી આવશે તો અમે સમજીએ કે એક નવો સંચાર, દોરી સંચાર આવશે, લોકોનો ધંધા વેપાર વધશે, લોકો ના જે લોકો પાછા ગયા એ લોકો તો પાછા ના આવે પણ અહીંના લોકોનો ધંધો એટલો વધશે ને કે અમે પાછા હજી જવાનું સોચી રહ્યા એ નહીં જઈ શકીએ. અમારા ધંધામાં સારો હશે, ખેડૂતો પાસે હશે તો વેપારીઓ પાસે આવશે. અને હું કહું કે હાલની તારીખમાં મારો વેપાર આમ પ્લાસ્ટિકનો વેપાર કરો મેણિયાનો, એટલે ચોકડી માટે જે બોરવાળા રીંગવાળા મેણીઓ લઈને જાય રોજના 4-5 મેણિયા બોર ચોકડીને મારા પાસે જાય. ગામમાંથી એવા 100 મેણિયા રોજે ધાનેરામાં અઠવાડિયામાં કમસે કમ 500 બોર બની રહ્યા છે. વાર્ષિક બોર કમસે કમ ગણી 5-10 હજાર બોર બને. એક બોરનો ખર્ચો કમસે કમ ઓછા નામે ગણીએ 5 લાખ ગણીએ ને તો 500 કરોડ રૂપિયા ઓછા નામે જમીનમાં જઈ રહ્યા છે. એ જમીનમાં ના જતા લોકોને વેપારમાં આવશે ને વેપારની ખુશાલી થશે. જો ધાનેરામાં સિંચાઈનું પાણી આવે, નહેર આવે, કુવા રિચાર્જ થાય, ખેતલાવડી થાય, ગામના તળાવ ભરાશે, તળ ઊંચા આવશે, તો આ બધી રામાયણમાંથી વેપારી ખેડૂત ઊંચો આવશે અને વેપારી ખુશાલી થશે અને માર્કેટમાં પૂરો ધમધમતો થશે વેપાર. અચ્છા, કોંગ્રેસ અને ભાજપ બંનેના ધારાસભ્ય રહી ચૂક્યા છે છતાં પ્રશ્ન સોલ્વ નથી થતા, શું માનો છો તમારો? મને સાહેબ, ભાજપ શાસનમાં હતો ત્યારે પણ આમ કહેતા મફતલાલ સાહેબે ખૂબ પ્રશ્નો મૂક્યા વિધાનસભામાં, અને નથાભાઈ સાહેબે આપણા હતા એમણે વિધાનસભામાં પ્રશ્નો મૂક્યા, પણ બંનેનું નિરાકરણ કશું આવતું નથી. તો સત્તાપક્ષ વિપક્ષ અને જે પણ પક્ષ હોય સાથે મળીને આનો ઉકેલ કરે, સાથે મળીને આંદોલન કરે, સાંતે મળીને વિધાનસભા મૂકે, રાજ્યસભા મૂકે કે જ્યાં મૂકે ત્યાં પ્રશ્નો મૂકી એનો નિરાકરણ કરીને તાત્કાલિક ધોરણે ધાનેરાની પ્રજાને, ધાનેરાની લોકોને ખુશાલી લાવી તો એક આનો આ જ ઉકેલ છે. વિશેષ અહેવાલ ધાનેરાની હાલની પરિસ્થિતિ પર રજૂ કરવામાં આવ્યો છે. જે પ્રમાણે અગાઉના નેતાઓએ સિંચાઈના પાણીની માંગણી માટે રજૂઆત કરી હોવા છતાં પણ કેમ ધાનેરા સાથે અન્યાય થઈ રહ્યો છે એ મામલે હવે પ્રજાએ જાગૃત થવાની જરૂર છે.